ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ 21 મે 2021 ના રોજ શિક્ષા અને પરીક્ષાના બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી હતી. તેના અનુસંધાનમાં 28 જૂન 2021 ના રોજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા અંતિમ વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવા પરિપત્ર કરાયો છે. તેમ છતાં સરદાર પટેલ યુનિવર્સિટી સરકારના 26 જૂન 2021 ના પરિપત્રનું ખોટું અર્થઘટન કરી નર્સિંગના અભ્યાસક્રમની પરીક્ષા લેવાની જીદ કરી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના પરિપત્રનું પાલન કરીએ છીએ. સરદાર પટેલ યુનિવર્સિટી કેમ આવું નથી કરતી? કોરોના કાળમાં ધોરણ 10 અને 12 સાથે કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગણી સાથે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. સિન્ડિકેટ સભ્ય સાથે મળીને વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે માંગણી કરી હતી. જો પરીક્ષા રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. અમે નર્સિંગના બધા વિદ્યાર્થીઓ અલગ અલગ કોલેજમાં છે, જેની અંડર અમારે જેની કોલેજ એસપી યુનિવર્સિટીની અંડરમાં આવી રહી છે. જો એસપી યુનિવર્સિટી અમને માસ પ્રમોશન આપવાનું ના પાડે છે, કારણ કે અમારા શિક્ષણને અફેક્ટ કરે, તો ગયા વર્ષે જો માસ પ્રમોશન આપ્યું હોય તારે શિક્ષણને અફેક્ટ નહોતું કરતું હોય. અમારું એ જ માંગ છે કે અમારે જે કોર્સ નથી પત્યા કોલેજમાં, અમારે સબમિશન નથી પત્યા, એ બધાને ધ્યાનમાં લઈને એસપી યુનિવર્સિટીએ જે ગવર્મેન્ટે બહાર પરિપત્ર પાડ્યો છે, આપણા રૂપાણી સાહેબે બહાર જે પરિપત્ર પાડ્યો છે, એને એવા અમારી માંગને સાંભળે અને આગળ રજૂઆત કરે કે અમને બી માસ પ્રમોશન આપે, જેમ અન્ય ગુજરાતમાં અને ઇન્ડિયામાં બી નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલું છે. અને બીજી વાત એ બી છે કે આ જ નર્સિંગના સ્ટુડન્ટે કોવિડમાં પણ ડ્યુટી કરેલી છે, તો એમ તો છે ને કે શિક્ષણને અમારા અફેક્ટ કરે છે માસ પ્રમોશન. સરદાર પટેલ યુનિવર્સિટીને ખબર નહીં આ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, ગુજરાત નર્સિંગ અને ઇન્ડિયન નર્સિંગના પરિપત્રો યા બીજા યુનિવર્સિટી આવું કરે એટલે કે ગમતું નથી, યા પછી આ ગુજરાતના મુખ્યમંત્રીના નિર્ણયો યા તો મૂર્ખામી ભર્યા છે યા ખોટા છે, એવું સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટદારો માની રહ્યા છે કે સરકારના નિર્ણયોને, સરકારની જાહેરાતોને, જ્યારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જાહેરાતોને ગુજરાત યુનિવર્સિટી માસ પ્રમોશન આપે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માસ પ્રમોશન આપે, પણ સરદાર પટેલ યુનિવર્સિટી એવું કહે છે કે બહેનો ત્રીજી લહેર તો અમે જ લાવીશું, કારણ કે આ તો બહેનો છે. એ જેમ જો કોરોના થાય તો એ ઘરનું કામ કરતી હોય, ઘરને કોરોના થાય, ઘરને કોરોના થાય તો સમાજને કોરોના થાય, સમાજને કોરોના થાય તો દેશને કોરોના થાય. એટલે સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટ કરતા ત્રીજી લહેર સમગ્ર દેશમાં ફેલાય એવું કાર્ય કરી રહી છે. અમારા માટે મોટો પ્રશ્ન છે, શું સરકારના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સાચા યા પછી સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટદારો રજૂઆત કરી છે? વિદ્યાર્થી હિતમાં કદાચ નિર્ણય લેશે તો અમને આનંદ અનુભવ હશે, પણ નહીં લે તો વિદ્યાર્થીઓ આગળનું આંદોલન શરૂ રાખશે. આ સરદારની ભૂમિ છે, પ્લીઝ સરદારનો તો વિચાર કરો. ભારત માતા કી વંદે માતરમ.